नमस्कार, गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जय मामादेव। तना एजुकेशनल कैंपस गोंडल आपनो हार्दिक स्वागत करे छे। बाळ मित्रों, इंग्लिश ग्रामर में आपणे यूनिट नंबर 7 छे तेनी समझूती मेळवी लीधी छे, जेनुं नाम छे चालू वर्तमान काळ। हवे आजे आपणे स्वाध्याय पोथी में ग्रामर में लखवानी शुरुआत करीशुं। तो बाळको, ग्रामर में पेज नंबर 36 खोलो। आपणे आजे लखवानुं छे सारा अक्षरे व्यवस्थित रीते मारी साथे तमे बधाए लखवानुं छे। बाळको, जोईए एक्सरसाइजमां आपणने प्रश्न नंबर 1 आपेलो छे कि કૌંસમાં આપેલા ક્રિયાપદોના ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો। એક્ઝામ્પલ આપેલું છે, ધ સ્ટુડન્ટ આર રીડિંગ અ લેસન। તો બાળકો, સ્ટુડન્ટ્સ છે એટલે આર અને રીડિંગ, રીડ પાછળ આઈએનજી બ્રેકેટ આપણને આપેલું જ છે। તે જ રીતના આપણે આગળ ખાલી જગ્યા પૂરવાની શરૂઆત કરીએ। જોઈએ પહેલું આપેલું છે ધ્યેય। તો બાળકો શું લાગશે, આ એક કરતાં વધારે છે ને, ધ્યેય આર। અને સેલિબ્રેટ આપેલું છે તો તેની પાછળ લાગશે આઈએનજી। તો લખીએ આપણે, સ્પેલિંગ મોટો છે બાળકો એટલે ખાસ જોજો, સ્પેલિંગ મિસ્ટેક કરતા નહીં। આઈ લગાડવાનું પાછળ આઈએનજી અને ઈ નીકળી જશે, સેલિબ્રેટનું જે ઈ છે તે નીકળી જશે અને આઈએનજી આર સેલિબ્રેટિંગ ગ। બરાબર સમજાઈ ગયું? ત્યારબાદ જોઈએ નંબર 2, આઈ ખાલી જગ્યા અ સ્ટોરી। આઈ છે બાળકો તો સહાયકારક ક્રિયાપદ શું લાગશે, એમ। આઈ એમ રાઇટ છે તો તેની જગ્યાએ થઈ જશે રાઇટિંગ, ડબલ્યુ આર આઈ ટી આઈ એન જી રાઇટિંગ। બરાબર, તેમાં પણ ઈ નીકળી જશે। ત્યારબાદ કિરણ ખાલી જગ્યા સંસ્કૃત લર્ન, તો શું આવશે, ઇઝ લર્નિંગ, લર્નિંગ। ત્યારબાદ નંબર 4, વી ખાલી જગ્યા પિક્ચર્સ નાઉ, વી છે બાળકો બહુવચન, તો શું આવશે, આ। ક્યાં એમનો ઉપયોગ કરવાનો, ક્યાં ઇઝનો કરવાનો, ક્યાં આરનો, તે આપણે આગળ શીખી ગયા છીએ। ડ્રો છે બાળકો તો શું થઈ જશે, ડ્રોઈંગ, પાછળ લાગી જશે આઈ એન જી ડ્રોઈંગ। ત્યારબાદ ખાલી જગ્યા ઉમંગ ખાલી જગ્યા વિથ અસ બ્રેકેટમાં આપેલું છે કમ, તો પહેલી ખાલી જગ્યામાં આપણે લખીશું ઇઝ અને બીજીમાં કમિંગ। બરાબર, ત્યારબાદ નંબર 6, વી છે બાળકો એટલે શું આવશે, આર, અને શરૂઆતમાં આપણે આર લખીશું એટલે કેપિટલ, યાદ છે ને બાળકો નિયમ, આર વી રનિંગ, એન છે બાળકો તે બે વળાશે અને પાછળ લાગશે આઈ એન જી આર વી રનિંગ ફાસ્ટ। ત્યારબાદ નંબર 7, પિયુષ ખાલી જગ્યા હિઝ હેન્ડ્સ, તો આપણે લખીશું ઇઝ ક્લેપિંગ, પી છે એ બે વળાશે બાળકો, આ નિયમ આપણે આગળ પણ શીખી ગયા છીએ અને તમારે 5મા ધોરણમાં પણ આવતો ને બાળકો, હા। ત્યારબાદ નંબર 8, દિનેશ એન્ડ મનીષ ખાલી જગ્યા ડાન્સ, તો આપણે લખીશું જવાબ આર ડાન્સિંગ। ત્યારબાદ નંબર 9, ધ મંકી ખાલી જગ્યા બનાનાસ, તો ઇઝ ઈટની જગ્યાએ શું થઈ જશે, ઈટિંગ છે ને, સાવ સહેલું, ઈટિંગ। ત્યારબાદ નંબર 10, રમેશ એન્ડ મહેશ ખાલી જગ્યા ફાઇટ આપેલું છે તો ફાઇટનું શું થઈ જશે બાળકો, ફાઇટિંગ, અને બે નામ છે એટલે આર, આર ફાઇટિંગ। બાળકો, અહીંયા આપણો પ્રશ્ન નંબર 1 છે એક્સરસાઇઝનો તે પૂર્ણ થાય છે। હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 2 છે બાળકો, તેમાં આપણને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું કીધેલું છે, પણ પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતના બનાવવાના છે, તો કે રેખાંકિત શબ્દોનો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવો। તો ઉદાહરણ આપેલું છે, સંજય ઇઝ ગોઈંગ ટુ અહેમદાબાદ, એટલે
પહેલા સંજય છે તે જવાબમાં મળવું જોઈએ. તો આપણે સંજયને દૂર કરી અને વુ લગાડીએ તો જવાબમાં આપણને સંજય મળી જાય ને, કે હુ ઇઝ ગોઈંગ ટુ અમદાવાદ, કોણ અમદાવાદ જઈ રહ્યું છે, આવો પ્રશ્ન બન્યો. બરાબર, તો જવાબ મળી ગયો સંજય. હવે જે અંડરલાઈન છે એ આપણો જવાબ છે, તે આપણને જવાબમાં મળવું જોઈએ. તો સંજય અમદાવાદ જઈ રહ્યો છે, આ પહેલો પ્રશ્ન બની ગયો. ત્યારબાદ અમદાવાદની જે અંડરલાઈન છે તો આપણે તે સ્થળ છે ને તો વેર વડે બનાવેલું છે, કે વેર ઇઝ સંજય ગોઈંગ, સંજય ક્યાં જઈ રહ્યો છે, તો આપણને જવાબ મળી ગયો અમદાવાદ. સંજય અમદાવાદ જઈ રહ્યો છે તો અમદાવાદ છે તે નીકળી ગયું અને વેર વડે આપણે પ્રશ્નવાક્ય બનાવેલું જોયું. તો એ જ રીતના આપણે બીજા પ્રશ્નવાક્ય બનાવીશું. તો અંકિત એન્ડ પૂજા આર સિંગિંગ અ સોંગ. તો અંકિત અને પૂજા છે બાળકો, તેને દૂર કરી દેશું, એ આપણે જવાબમાં લઈ આવવાનું છે. તો સેના વડે પ્રશ્નવાક્ય બનશે? વુ વડે. તો ચાલો આપણે પ્રશ્નવાક્ય બનાવીએ. વુ આર સિંગિંગ, વુ આર સિંગિંગ અ સોંગ. અને પ્રશ્નવાક્ય બનાવીએ છીએ એટલે ખાસ યાદ રાખજો શું આવશે, ક્વેશ્ચન માર્ક, કોણ ગીત ગાઈ રહ્યું છે. તો જવાબ મળી ગયો અંકિત અને પૂજા, હું એટલે કોણ. ત્યારબાદ સોંગ, અસોંગ કાઢી નાખવાનું છે. તો આપણે શું વડે પ્રશ્નવાક્ય બનાવીશું ને, કે તે અંકિત અને પૂજા શું ગાઈ રહ્યા છે. તો સેના વડે બનશે બાળકો, યાદ કરો. હા, વોટ વડે. તો લખો, વોટ આર અંકિત એન્ડ પૂજા, વોટ આર અંકિત એન્ડ પૂજા સિંગિંગ, અંકિત અને પૂજા શું ગાઈ રહ્યા છે. તો તેનો જવાબ મળી ગયો સોંગ, એટલે કે ગીત ગાઈ રહ્યા છે. સમજાઈ ગયું બાળકો? આ રીતના આપણે હવે પ્રશ્નવાક્ય બનાવીશું. બીજું, ગીતા ઇઝ રીડિંગ અ મેગેઝિન ઇન ધ લાઇબ્રેરી. તો સૌ પ્રથમ આપણે ગીતા છે તે જવાબમાં લઈ આવવાનું છે. તો હું વડે પ્રશ્નવાક્ય બનાવીશું. બાળકો અક્ષર થોડાક નાના કરજો. હુ ઇઝ, પાછળ જેમ છે એમ જ વાક્ય આવી જશે જ્યારે હુ વડે આપણે વાક્ય બનાવીએ ત્યારે. હુ ઇઝ રીડિંગ અ મેગેઝિન ઇન ધ લાઇબ્રેરી, ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ મેગેઝિન છે તે જવાબમાં મળવું જોઈએ. બરાબર, તો આપણે વોટ વડે પ્રશ્નવાક્ય બનાવીશું. વોટ ઇઝ ગીતા રીડિંગ ઇન ધ લાઇબ્રેરી, ગીતા લાઇબ્રેરીમાં શું વાંચી રહી છે, તો કે મેગેઝિન. ત્યારબાદ નંબર ત્રણ, ક્યાં વાંચી રહી છે. બરાબર, તો સ્થળ છે એ જવાબમાં મળવું જોઈએ. તો સેના વડે બનશે બાળકો? હા, વેર. વેર ઇઝ ગીતા રીડિંગ અ મેગેઝિન, તે મેગેઝિન કઈ જગ્યાએ વાંચી રહી છે. મળી ગયો આપણને જવાબ, ઇન ધ લાઇબ્રેરી, તે લાઇબ્રેરીમાં વાંચી રહી છે. બાળકો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ક્યાં આપણે હુ, વોટ, વેર અને વેનનો ઉપયોગ કરવાનો છે. જોઈએ હવે આપણે વાક્ય નંબર ત્રણ. મોના ઇઝ ઇટિંગ એન એપલ. તો મોના છે એ જવાબમાં મળવું જોઈએ. તો હુ વડે બનાવીશું બાળકો આપણે. હુ ઇઝ eating an apple, question mark, ભૂલતા નહીં. ત્યારબાદ એપલ છે એ દૂર કરી નાખવાનું છે, એટલે આપણે બનાવીશું વોટ વડે. વોટ ઇઝ મોના ઇટિંગ, મોના શું ખાઈ રહી છે. તો આપણને જવાબ મળી ગયો
एन एप्पल। ત્યારબાદ નંબર ચાર, વી આર બાઈંગ ફ્રૂટ્સ, બરાબર? તો વી છે એને દૂર કરવાનું છે, તો સેના વડે બનશે? વુ વડે, વુ આર, વુ આર બાઈંગ એટલે ખરીદવું ફ્રૂટ્સ, કોણ ફ્રૂટ્સ ખરીદી રહ્યું છે? ત્યારબાદ બાઈંગ ફ્રૂટ્સ દૂર કરી દેવાનું છે, તો સેના વડે બનશે? વોટ વડે, વોટ આર વી બાઈ। શું ખરીદી રહ્યા છે? તો કે ફ્રૂટ, બરાબર? ત્યારબાદ નંબર પાંચ, ધ ચિલ્ડ્રન આર ગોઈંગ હોમ એટ થ્રી ઓ ક્લોક, ધ ચિલ્ડ્રન કાઢી નાખવાનું છે, તો વુ વડે, વુ આર ગોઈંગ હોમ એટ થ્રી ઓ ક્લોક। ત્યારબાદ શું દૂર કરવાનું છે? હોમ, તો તે સ્થળ છે, તો વેર વડે પ્રશ્નવાક્ય બનાવીએ, વેર આર, વેર આર ધ ચિલ્ડ્રન, વેર આર ધ ચિલ્ડ્રન ગોઈંગ એટ થ્રી ઓ ક્લોક। બાળકો ત્રણ વાગ્યે ક્યાં જાય છે, બની ગયું પ્રશ્નવાક્ય। ત્યારબાદ જોઈએ નંબર ત્રણ, તેમાં જ થ્રી ઓ ક્લોક સમયને દૂર કરવાનું છે બાળકો, તો સેના વડે બનશે? વેન વડે, વેન આર ધ ચિલ્ડ્રન, વેન આર ધ ચિલ્ડ્રન ગોઈંગ હોમ। કેટલા વાગે બાળકો ઘરે જાય છે? તો આપણને જવાબ મળી ગયો, થ્રી ઓ ક્લોક, ત્રણ વાગ્યે જાય છે, બરાબર? હવે જોઈએ આપણે નંબર છ, મધર ઇઝ બાઈંગ ધ પિંક સાડી, તો મધર દૂર કરવાનું છે એટલે હુ, પેલું વાક્ય તો બાળકો તમને બધાને આવડી ગયું હશે, હુ ઇઝ બાઈંગ ધ, બાય એટલે ખરીદવું, બરાબર બાળકો? અને પાછળ આઈએનજી એટલે ચાલુ ક્રિયા દર્શાવે છે, પિંક સાડી। ત્યારબાદ ધ પિંક છે તેને દૂર કરવાનું છે બાળકો, એટલે વિચ વડે પ્રશ્નવાક્ય બનશે, કે કઈ, કેવો કલર, કઈ સાડી, વિચ સાડી ઇઝ, વિચ સાડી ઇઝ મધર બાઈ। ત્યારબાદ સારી દૂર કરી દેવાનું છે બાળકો, તો વોટ ઇઝ, શું આવશે ને, શું વડે પ્રશ્નવાક્ય, વોટ ઇઝ મધર બાઈંગ ધ પિંક, પિંક શું ખરીદી રહી છે મમ્મી, બરાબર? એટલે જવાબ મળી ગયો સારી, પિંક શું, બરાબર? તમને એમ થાય કે પિંક તો આવી ગયું, પણ શું પૂછ્યું છે, બરાબર? શું વડે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનો છે। ત્યારબાદ જોઈએ નંબર સાત, ધ ઓલ્ડ મેન ઇઝ પ્લાન્ટિંગ અ મેંગો સાપલિંગ નાવ, તો ઓલ્ડ મેન દૂર કરી દેશું, તો સેના વડે બનશે? વુ વડે। બાળકો વાક્ય થોડું મોટું છે, અક્ષર નાના કરી અને વ્યવસ્થિત લખજો, વુ ઇઝ પ્લાન્ટિંગ અ મેંગો સાપલિંગ નાવ, ક્વેશ્ચન માર્ક। ત્યારબાદ શું દૂર કરવાનું છે? તો કે અ મેંગો સાપલિંગ, તો શું આવશે? વોટ, વોટ વડે આપણે પ્રશ્નવાક્ય બનાવીએ, વોટ ઇઝ ધ, હવે તો તમને પણ આવડી ગયું હશે બાળકો, આવડી જાય ને, હા, વોટ ઇઝ ધ ઓલ્ડ મેન ઇઝ
प्लांटिंग, व्हाट इज ध ओल्ड मैन इज प्लांटिंग नाउ, नाउ એટલે અત્યારે. ત્યારબાદ હવે શું દૂર કરવાનું છે બાળકો? સમય, નાવ. તો સેના વડે બનશે? વેન. વેન ઇઝ ધ ઓલ્ડ મેન ઇઝ પ્લાન્ટિંગ અ મેંગો સાપલિંગ. બાળકો ન સમય તો અહીંયા મારી જેમ તમે વ્યવસ્થિત રીતે લખી નાખજો, બરાબર. અહીંયા આપણા સાત વાક્ય છે તે પૂર્ણ થાય છે. જોઈએ હવે આપણે નંબર 8. ધ ટીચર ઇઝ રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ. હવે ટીચર છે તે આપણને આન્સરમાં મળવું જોઈએ, તો સેના વડે બનાવીશું? વુ વડે. વુ ઇઝ રાઇટિંગ, હુ ઇઝ રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ. ત્યારબાદ બ્લેકબોર્ડ છે તે દૂર થઈ જવું જોઈએ, તે આપણને જવાબમાં મળવું જોઈએ. તો વેર, તે ક્યાં લખે છે ટીચર? તો શેનો ઉપયોગ કરીશું? વેરનો. વેર ઇઝ ધ ટીચર, વેર ઇઝ ધ ટીચર રાઇટિંગ. હવે તો તમને તરત જ ખ્યાલ આવી જાય બાળકો કે ક્યાં આપણે હુ, વોટ, વેર, વેનનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ હવે જોઈએ આપણે નંબર 9. ધ કાર્પેન્ટર ઇઝ મેકિંગ અ ચેર નાવ. તો કાર્પેન્ટર દૂર કરીશું એટલે શેના વડે બનશે? વુ વડે. વુ ઇઝ મેકિંગ અ ચેર નાવ, ક્વેશ્ચન માર્ક. હવે આપણે ચેર છે તેને દૂર કરવાનું છે, તે જવાબમાં આવશે. તો વોટ વડે પ્રશ્ન વાક્ય બનશે ને? હા. વોટ ઇઝ ધ કાર્પેન્ટર, વોટ ઇઝ ધ કાર્પેન્ટર મેકિંગ નાવ. હવે બાળકો આપણને નાવ છે તે જવાબમાં મળવું જોઈએ, તો નાવ શું છે? નાવ એટલે અત્યારે, તો સમય છે ને. તો સેના વડે બનશે? વેન વડે. વેન ઇઝ ધ કાર્પેન્ટર, વેન ઇઝ ધ કાર્પેન્ટર મેકિંગ ચેર. હવે જોઈએ બાળકો આપણે વાક્ય નંબર 10. અંકિત એન્ડ મનન આર ગોઈંગ ટુ સ્કૂલ નાવ. તો સૌપ્રથમ તો આપણે નામ છે તેને જવાબમાં લઈ આવવાનું છે, તો શેના વડે બનશે? હુ વડે. હુ આર ગોઈંગ ટુ સ્કૂલ નાવ, ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ ટુ સ્કૂલ છે તે આપણને જવાબમાં મળવું જોઈએ, તો શેના વડે બનશે? સ્થળ છે ને ટુ સ્કૂલ, તો યાદ કરો શેના વડે બનશે? હા, વેર વડે. તો વેર આર અંકિત એન્ડ મનન, વેર આર અંકિત એન્ડ મનન આર, સોરી આર બીજી વાર આવી ગયું બાળકો, નહીં લખતા, ગોઈંગ નાવ. વેર આર અંકિત એન્ડ મનન ગોઈંગ નાવ, પાછળ શું આવશે? ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ હવે આપણે નાવને દૂર કરવાનું છે બાળકો, તો નાવ આપણને જવાબમાં મળવું જોઈએ, તો શેના વડે બનશે? વેન વડે. વેન આર અંકિત
एंड मनन गोइंग टू स्कूल। બાળકો, હવે હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે કે ક્યાં આપણે હુનો ઉપયોગ કરીશું, ક્યાં વોટનો, વેરનો, વેનનો, બરાબર, કે કોણ વડે જ્યારે આપણે જવાબ મેળવવો હોય, બરાબર, કોણ વડે પ્રશ્ન બનાવવો હોય ત્યારે હુનો, શું જ્યારે પૂછવાનું હોય ત્યારે વોટ, સ્થળ જ્યારે પૂછવાનું હોય ત્યારે વેર, સમય હોય ત્યારે વેન, અને સંખ્યા હાઉ મેની ત્યારે આપણે, બરાબર, હાઉ મેનીનો ઉપયોગ કરીશું, અને ક્યુ, કઈ, તમને ક્યુ ફળ ગમે છે, કયો કલર ગમે છે ત્યારે આપણે વિચનો ઉપયોગ કરીશું। તો આ હતું બાળકો આપણું યુનિટ નંબર 7 ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, તે અહીંયા પૂર્ણ થાય છે। તમારે બધા વિદ્યાર્થીઓએ સુંદર અક્ષરે વ્યવસ્થિત રીતે ગ્રામરમાં તે લખી લેવાનું છે। હવે ફરી મળીશું ત્યારે આપણે આગળ અભ્યાસ કરીશું। ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને મારા જય મામાદેવ બાળમિત્રો।